ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરી એક વખત આપ સૌની યુટ્યુબ ચેનલમાં 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ 3માં એ વસ્તુ શીખવાના છીએ કે સમીકરણ યુગ્મના ઉકેલ માટેની બેઝિક રીત કઈ કઈ છે, તેની જરૂર શા માટે પડી, તથા આલેખની રીત જે હતી એમાં શું શું ખામીઓ છે એનો અભ્યાસ આપણે કરવાના છીએ. તો એ અભ્યાસ શરૂ કરતા પહેલા, એ સમજ લેતા પહેલા, જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તે વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ કે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેથી કરીને અમને નવા નવા વિડીયોઝ બનાવવા માટેનું મોટિવેશન પૂરું પડતું રહે. તથા તમારા મિત્રો સુધી પણ શેર કરો, તમારા સગા સંબંધીઓ હોય તેમને પણ કહો સબસ્ક્રાઇબ કરવા માટેનું, તો એમના સપોર્ટ વડે નવા નવા વિડીયોઝ બનાવવા માટે અમને મોટિવેશન મળે. તથા જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે તેઓ ટેલિગ્રામ ચેનલ જોઈન કરે, જેની અંદર ઘણું બધું ખાસ પ્રકારનું મટીરિયલ અને ખાસ પ્રકારની ક્વિઝો મૂકવામાં આવે છે. તો એનાથી તમે બાકાત ન રહો એટલા માટે આ એક નમ્ર અપીલ છે મારી. ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, તો એ લિંક દ્વારા તમે એમાં જોઈન થઈ શકો છો. તથા ડિસ્ક્રિપ્શનમાં ઘણા બધું મટીરિયલ પણ તમને આપેલું છે, તો એ મટીરિયલ દ્વારા ઘણી બધી લિંકો પણ આપેલી છે, તો એમાં ઘણી બધી રેફરન્સ બુકો છે, મટીરિયલ એઝ એ રેફરન્સ બુકો પણ છે. તો એ રેફરન્સ બુકોનો તમે ખરીદીને તેનો ઉપયોગ કરીને પરીક્ષાની અંદર વધુ સારા ગુણ પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો હવે શરૂ કરીએ આપણે સમીકરણ યુગ્મના ઉકેલ માટેની બેઝિક રીત. તો મિત્રો, બેઝિક રીતની જ્યારે વાત આવે ત્યારે પહેલો પ્રશ્ન એ આવે કે બેઝિક રીતની જરૂરિયાત શા માટે, બેઝિક રીતની જરૂર શું કામ પડી? અત્યાર સુધી આપણે આલેખની રીતે ઉકેલ તો મેળવતા હતા, તો ભાઈ બેઝિક રીતની જરૂર શું કામ પડી? એવી બધી શું જરૂર પડી ગઈ કે ભાઈ બેઝિક રીત આપણે વાપરવી પડશે? તો મિત્રો, એના માટે જે વસ્તુ છે આપણે આજે સમજવાની છે, તો બેઝિક રીતની જરૂરિયાત એટલા માટે પડી, એના માટેનું હું અહીંયા પહેલું કારણ તમને દઉં છું કે આલેખ ઉપર અને આ બેઝિક રીતની જે જરૂરિયાત છે એ જ આલેખ પત્રની આલેખની રીત જે છે એની થોડીક ખામીઓ છે. તો આલેખ પર આપણે 1.7, 4/19, 3/11, √2, 3/7 વગેરે દર્શાવી શકતા નથી. અને જો દર્શાવીએ તો તેમાં ખામી રહે છે, એટલે કે ભૂલ રહે છે. શું રહી જાય છે? ભૂલ રહે છે. આપણે આલેખ પત્ર પર એમ કહીએ કે મેં 3/11 દર્શાવ્યું, એટલે 3/11 ભાગ એટલે 0.something. તો એ 0 સહેજ ઉપર, પરંતુ એક્ઝેક્ટ ત્યાં ન જ મળે આપણને. કોઈ દિવસ આલેખ ઉપર પરફેક્ટ પોઈન્ટ વાળું માપ આપણે દર્શાવી શકીએ જ નહીં. આ વસ્તુ અશક્ય છે. માત્ર આપણે પૂર્ણાંક સંખ્યા જે છે એ આપણે આલેખ પત્ર પર પરફેક્ટ દર્શાવી શકીએ છીએ. એટલા માટે આ જે વસ્તુઓ છે અપૂર્ણાંકો, એ વસ્તુ આપણે આલેખ પત્ર ઉપર વ્યવસ્થિત રીતે દર્શાવી શકતા નથી. તેમજ આ અસમય સંખ્યાઓ, ક્યારેક સમીકરણ યુગ્મના ઉકેલમાં આવી અસમય સંખ્યાઓ પણ મળે, તો એને ક્યાં દર્શાવીએ આપણે? એને આપણે સ્થાન આલેખ પત્ર પર દઈ જ ન શકીએ. તો આ વાત થઈ આપણી આલેખ પત્રની ખામીની. આ વસ્તુ ન થાય એટલા માટે બેઝિક રીતની જરૂરિયાત પડી, બરાબર છે? તેથી બેઝિક રીતની જરૂરિયાત પડી. તો આ પ્રશ્ન તમારો સોલ્વ થયો, બેઝિક રીતની જરૂરિયાત શા માટે? બેઝિક રીતની જરૂરિયાત એટલા માટે પડી. તો હવે બેઝિક રીત એટલે કેવી રીત? બેઝિક એટલે બીજ ગણિત આધારિત હોય. બેઝિક એટલે કેવી? જેમાં બીજ ગણિતનો ઉપયોગ થતો હોય, પ્રોપર બીજ ગણિતનો ઉપયોગ થતો હોય. એટલે કે બે સમીકરણનો સરવાળો કરવાનો, બે સમીકરણની બાદબાકી કરવાની, પછી આપણે એને એક ચલમાં ફેરવીએ, આ બધી બીજ ગણિતનો ઉપયોગ થયો, બરાબર? તો એવી બેઝિક રીતો 3 છે. કેટલી રીતો છે? 3 રીતો છે. ત્રણેય રીતો આપણે પ્રોપર ભણવાની જ છે, વ્યવસ્થિત રીતે એના દાખલાઓ ગણવાના જ છીએ. તો એમાંની પહેલી રીત છે આદેશની રીત. કઈ રીત? આદેશની રીત.
આદેશની રીતમાં શું કરશું એનો આછેરો એક ખ્યાલ આપું તમને. તો આદેશની રીતમાં આપણને બે જે સમીકરણ આપેલા હશે એમાંથી કોઈ પણ એક સમીકરણની અંદર કોઈ એક ચલને વ્યવસ્થિત સાંભળજો મારી વસ્તુ, બે સમીકરણ જે આપેલા હશે તેમાં કોઈ એક સમીકરણમાં કોઈ એક ચલને સૂત્રનો કર્તા બનાવીશું, સૂત્રનો કર્તા બનાવીશું. તો સૂત્રનો જેને કર્તા બનાવ્યો તેની જે આપણને કિંમત મળી હશે, તેની જે આપણને કિંમત મળી હશે તેને આપણે તે બીજા સમીકરણની અંદર મૂકીશું, બરાબર. અને એ કિંમત મૂકવાથી આપણને એક કિંમત મળશે. એક કિંમત એટલે જે આપણે ચલ ને સૂત્રનો કરતા નથી બનાવ્યો એની આપણને કિંમત મળશે. આ બધી વસ્તુઓ હું જ્યારે દાખલાઓ ગણાવીશ ત્યારે તમને વ્યવસ્થિત સમજાશે, વ્યવસ્થિત મગજની અંદર ઉતરશે, ગળે ઉતરશે એમ કહી શકાય. દાખલાઓ ગણવાથી, પ્રેક્ટિકલ ઉદાહરણ લેશો ત્યારે જ બધી આ વસ્તુ તમને સમજાવવાની છે, ત્યાં સુધી સમજાવવાનું છે નહીં. પરંતુ અત્યારે યાદ રાખો, આદેશની રીતમાં કોઈ એકને સૂત્રનો કરતા બનાવવાનો, કોઈ એકને સૂત્રનો કરતા બનાવવાનો. કોને બનાવવાનો, કેમ બનાવવાનો એ આપણે દાખલામાં શીખીશું. આગળ વધીએ. બીજી રીત છે લોપની રીત. કોની રીત? લોપની. તો લોપની રીતમાં મિત્રો આપણે એવું કરશું કે કંઈક પ્રકારનું એક જાદુ કરીને, કંઈક પ્રકારનું એક જાદુ કરીને આપણે દ્વિચલ સુરેખ સમીકરણને એકચલ સુરેખ સમીકરણમાં ફેરવીશું. શેમાં ફેરવીશું? એકચલ સુરેખ સમીકરણમાં. અને એકચલ સુરેખ સમીકરણમાં ફરે એટલે આપોઆપ એની કિંમત જડે, એ તો આપણને ખ્યાલ છે ને આઠમા ધોરણથી, સમજી ગયા? બરોબર. તો લોપની રીતમાં આપણે એ વસ્તુ કરવાની છે, કોઈ એક સમીકરણમાં કોઈ એક ચલનો આપણે કોઈ એક ચલનો લોપ કરી નાખવાનો. લોપ કરો એટલે એને ગાયબ કરી નાખવાનો, કોઈ એક ચલને ગાયબ કરી નાખશું, ઉડાડી દેશું ટૂંકમાં કહી તો, બરાબર છે. તો લોપની રીત માટે યાદ રાખો, ગમે એક ચલને, જે ચલને ઉડાડવો સહેલો પડે એ ચલને આપણે ઉડાડી દેશું. શું કરી દેશું? ઉડાડી દેશું, બાકાત કરી દેશું, બરાબર. ત્યાર પછીની રીત ક્રેમરની રીત. કોની રીત? ક્રેમરની રીત. આ ક્રેમર એક ગણિતશાસ્ત્રીનું નામ છે મિત્રો. ક્રેમરની રીતને આપણે ચોકડી ગુણાકારની રીત પણ કહેવાય છે. કઈ રીત કહેવાય છે? ચોકડી ગુણાકારની રીત. ચોકડી ગુણાકારની રીત. તો બસ આ શબ્દ જ કાફી છે. આ રીતની અંદર આપણે ચોકડી ગુણાકાર કરશું એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશું. અહીંયા કઈક આંકડો હશે, અહીંયા કઈક આંકડો હશે, એ બંનેનો ગુણાકાર. અહીંયા કઈક આંકડો હશે, અહીંયા કઈક આંકડો હશે, એ બંનેનો ગુણાકાર. ક્રોસ ગુણાકાર કરશું, ચોકડી ગુણાકાર કરશું. તો આ નામ જ કાફી છે મિત્રો, ચોકડી ગુણાકાર, સમજાય છે. તો બસ આ ત્રણેય બેઝિક રીતોને આપણે યુઝ કરીશું અને દ્વિચલ સુરેખ સમીકરણના પરફેક્ટ ઉકેલો મેળવીશું, આની જેમ નહીં કે કંઈક ખામી રહી જાય, સમજાય છે. તો બસ મિત્રો, બેઝિક રીતની જરૂરિયાત આટલા માટે છે અને બેઝિક રીતો ત્રણ છે. આ ત્રણેય રીતોનો અભ્યાસ આપણે આવતા વિડીયોથી વ્યવસ્થિત ઉદાહરણ સહિત કરીશું. આવતા વિડીયોમાં આદેશની રીતના જે પ્રથમ ચાર ઉદાહરણો છે, ઉદાહરણ 7, ઉદાહરણ 8, ઉદાહરણ 9 અને ઉદાહરણ 10 ટેક્સ્ટબુકના ઉદાહરણો છે, એ ઉદાહરણો આપણે ગણીશું. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ, આગળનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોથી કરીશું.